આ તરફ વાત કરવામાં આવે અમીરગઢની, તો અમીરગઢમાં સ્થાનિક કોંગ્રેસ સમિતિ દ્વારા અમીરગઢથી આબુ રોડ જતા હાઈવેને બ્લોક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દાતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો હાઈવેને બ્લોક કરવા પહોંચ્યા ત્યારે અફરાતફરી મચી ગઈ હતી. જ્યારે ખેડૂત સંગઠન દ્વારા આપવામાં આવેલા બંધના એલાન બાદ પણ અમીરગઢ તાલુકામાં આવેલા ઇકબાલગઢ અને અમીરગઢમાં બજારો ચાલુ જોવા મળી હતી. ઇકબાલગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ ખેડૂત સંગઠન દ્વારા આપવામાં આવેલા બંધના એલાનનો વિરોધ નોંધાવ્યો હતો.